ಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೇ. ಶ್ರೀ ಹರೇ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೇ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೇ ಜಯ. ಕಥಾವಾರ್ತಾ ಸಾಂಭಳ್ತಾ ಬಧಾ ಜ ಭಕ್ತೋನೆ ಖೂಬ್ ಭಾವಥಿ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ್ ಪೂರ್ಛಟ್ಟು ತರಂಗ ಸತ್ತರ್ಮು. ತಾವೀ ಗಾಮ್ನಾ ದರ್ಬಾರ್ ಅಖಾಭಾಯಿಯೇ ಸಂತೋನೀ ಹರಿಭಕ್ತೋನೀ ಅತಿ ಭಾವಥಿ ಪೂಜಾ ಕರಿ ಅನೆ ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿನಿ ರಾಣಿವಾಸ್ಮಾ ಪಧರಾಮಣಿ ಕರಾವಿ. ಶ್ರೀಹರಿ ಕಿ ಪೂಜಾ ಕರಿಕೆ ಸಂತ ಕಿ ಪೂಜಾ ಕೀನ್ ಬರ್ನಿ ಕಿ ಪೂಜಾ ಕೀನ್ ಪಿಛೆ ನೃಪಚತೂರ ಪ್ರವೀಣ. ಶ್ರೀಹರಿ ಕಿ ಪೂಜಾ ಕರಿಕೆ ಸಂತ ಕಿ ಪೂಜಾ ಕೀನ್ ಬರ್ನಿ ಕಿ ಪೂಜಾ ಕೀನ್ ಪಿಛೆ ನೃಪಚತೂರ ಪ್ರವೀಣ. ಕೇಸರ ಚಂದನ ಚರ್ಚಿಕೆ ಪೇರಾಯೆ ಏಕ ಏಕ ಹಾರ ಏಕ ಏಕ ಓಢಾಯ ಧೋತಿ ಮನ ಕರಿ ಪೂರಣ ಪ್ಯಾರ. ಚತುರ್ ಅನೆ ನಿಪುಣ ಎವಾ ತಾವೀ ಗಾಮ್ನಾ ದರ್ಬಾರ್ ಅಖಾಭಾಯಿಯೇ ಶ್ರೀಹರಿನಿ ಪೂಜಾ ಕರಿ. જે આગલી કથામાં આપણે પ્રસંગ શ્રવણ કર્યો, પ્રભુને ભોજન કરાવ્યું, અતિ સુંદર મજાની પૂજા કરી, ત્યાર પછી સંતોની અને વર્ણીની પૂજા કરી. તેમણે સંતોને અને વર્ણીઓને કેસરી ચંદન ચર્ચીને એક એક ફૂલહાર પહેરાવ્યો, પછી મનમાં પૂરો પ્યાર રાખીને એક એક ધોતિયું ઓઢાડ્યું. જેમ આપણે મહારાજની પૂજા કરીએ છીએ એમ આપણે સંતોની અને ભક્તોની પણ પૂજા કરવી જોઈએ. વચનામૃત લોયાનું પાંચમું છેલ્લો પેરેગ્રાફ. ભગવાનની જે પ્રસાદીના ચંદન હોય, પ્રસાદીના પુષ્પ હોય, એનાથી મહારાજ અને મહારાજના મુક્તોનું પૂજન કરવું, ભગવાનની જેમ પૂજા કરે છે એમ જ ભાવ રાખી સંતની અને ભક્તની પૂજા કરે છે ને, એની સો જન્મની કસર આને આ જન્મે ટળે છે. આખી દુનિયામાં જ્યારે અત્યારે ચારે બાજુ નેગેટિવ કળિયુગના આ કલુષિત વાતાવરણનું ચારે બાજુ જ્યારે યુદ્ધ ચાલ્યું છે, ત્યારે વાલા ભક્તો આપણે એ સંત હુંને હું તે વળે સંત રે એમ શ્રી મુખે કહે ભગવંત રે. સંત માન જો મારે મૂરતિ રે તેમાં ફેર નથી એક રતિ રે તેમાં ફેર નથી એક રતિ રે. સાધુની પૂજાનો કેટલો મોટો મહિમા છે. હમણાં આપણે શિવલાલભાઈ શેઠની કથા શ્રવણ કરી, બધા ભક્તોને ખૂબ ગમી. આજે પણ એક ભક્તનો સારો એવો ફોન આવ્યો આ કથા બાબતમાં. અધૂરી કથા છે, આપણે ચોક્કસ એ કથા પૂરી કરીશું. શિવલાલભાઈ શેઠ દ્વારા ઉમરેઠમાં ગોપાળાનંદ સ્વામી
અને સંતો ભક્તોની પૂજા થઈ. જે પૂજા આલોકમાં કરી કેશવદાસજીએ સમાધિમાં જોયું, અક્ષરધામમાં મહારાજના મુક્તો બધાની એક સરખી પૂજા. એ જ કુમકુમનો ચાંદલો, એવા જ ચોખા, એવી જ ચંદનની અર્ચા, એવા જ ફૂલના હાર અને એવા જ ધોતિયા વસ્ત્ર ઓઢાડેલા જોયા. સાધુની પૂજામાં આપણા શાસ્ત્રો એમ કહે છે, ભગવાનના ભક્તની પૂજામાં કેટલો મોટો મહિમા લખ્યો છે. સાધુની પૂજા કરીને એને આખી દુનિયાની પૂજા કરી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં કહે છે, તાવી ગામના આખાભાઈએ મનમાં પૂરો પ્યાર રાખીને દરેક સંતોને ધોતી ઓઢાડ્યું. જેટલા વર્ણી હતા તેમને ચંદન ચર્ચીને એક એક રેશમી પિતાંબર ઓઢાડ્યું. એક એક ફૂલના હાર પહેરાવીને બનાતની ટોપી પહેરાવી. બનાતની ટોપી એટલે ઊનની ટોપી, ગરમ ટોપી. દરબારે આટલી વર્ણીઓની અધિક સેવા કરી. સાધુની પૂજા કરી, વર્ણી એટલે બ્રહ્મચારીની પૂજા કરી. હવે સાંભળો, અને પછી શ્રીહરિની સાથે જે દરબારો હતા તેમાં કેટલાકે તો સ્ત્રીઓનો પણ ત્યાગ કર્યો હતો. એ મહારાજની સાથેના ભક્તો હતા ને એ પણ એવા હતા, પૂજવા જેવા હતા. આપણા મંદિરમાં મને યાદ છે, સારા સારા હરિભક્તો, આપણા યજ્ઞેશ ભગત છે, હાર્દિક ભગત છે, જોકે બીજા ઘણા બધા ભક્તો, હું નામ બધાના લઉં મને અત્યારે યાદ પણ નથી, એ બધા હરિભક્તોએ મેં જોયું છે, કોઈ પણ સંતોનો જન્મદિવસ હોય થાળ આપે, પીવડા ઘનશ્યામારનો પાટોત્સવ હોય થાળ આપે, ગુરુજીનો બર્થડે હોય થાળ આપે, એમના પરિવારનો બર્થડે હોય થાળ આપે, આપણા ભગતજીનો બર્થડે હોય થાળ આપે, અરે દાદાઓનો બર્થડે હોય ને ત્યારે પણ થાળ આપે. હમણાં ઘનશ્યામ દાદાનો જન્મદિવસ હતો ને, તો મિનેશ ભગતે થાળ આપ્યો, ઘનશ્યામ દાદાએ થાળ આપ્યો, અને ભીખુદાદા ઘરે હતા ત્યાંથી દાદાનો ફોન આવ્યો કે મારો થાળ કરવાનો છે, ઘનશ્યામ દાદાનો જન્મદિવસ છે નિમિત્તે લો. હું ઘણી વાર કથામાં એટલા માટે કહું છું, જગતમાં આપણે મૂલ્ય સમજીએ છીએ વસ્તુનું, પણ સાચું મૂલ્ય વસ્તુનું નથી હોતું, ભાવનું મૂલ્ય હોય છે. મારી વાતને સમજો, વસ્તુ ગમે એટલી સારી પણ એનો ભાવ જો ગગડી ગયો ને તેનું મૂલ્ય ખતમ થઈ ગયું. ભૌતિક જગતમાં પણ ભાવનું જ મૂલ્ય છે, આધ્યાત્મિક જગતમાં પણ ભાવનું જ મૂલ્ય છે. આપણા હૃદયમાં ભાવ હોય અને પ્રેમે કરીને સંતોની ભક્તોની યથાશક્તિ યથાશ્રદ્ધા પૂજા કરીએ, એનાથી શ્રીજી મહારાજ જેટલા રાજી થાય છે ને બીજી કોઈ વાતે કરીને એવા રાજી નથી થતા. વચનામૃત ગઢપુર મધ્યનું 28મું જીવન દોરીનું વચનામૃત, ભગત નંબર બરાબર છે ને, 28મું જીવન દોરીનું વચનામૃત. મહારાજ એમ કહે છે, ભગવાનને રાજી કર્યાનો એ જ ઉપાય છે, એ જ ઉપાય છે મન કર્મ વચને કરીને ભગવાનના ભક્તની સેવા. સેવા કોની? મન કર્મ વચને કરીને ભક્તની સેવા કરવી, એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. લોકો દ્રોહ ભક્તનો જાજો કરે છે. ભગવાન તો સમર્થ છે, એનું તો કોઈ નામ ન લઈ શકે. એનું જો કોઈ નામ લે ને એને તો સીધો સટ કરી નાખે. તકલીફ ત્યાં છે. એક કહેવાય છે ને, પોલું હોય ને ત્યાં બધા આંગળી ભરાવે, એમ ગરીબ હોય ને. રામનો રાવણે દ્રોહ નથી કર્યો, રાવણે દ્રોહ સીતાનો કર્યો છે. અને આપણા શાસ્ત્ર કહે છે, ભગવાન પોતાના દ્રોહને માફ કરે છે, ભક્તના દ્રોહને માફ નથી કરતા. જીવા ખાચર શ્રીજી મહારાજનું માથું કાપવા તૈયાર થયા, પણ એનો અંતકાળ આવ્યો, દયા કરીને શ્રીજી મહારાજ સામે ચાલીને જીવા ખાચરને દર્શન આપવા ગયા. અને અલૈયા ખાચર મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થયા, શ્રીજી મહારાજ એને દર્શન ન દીધા, તે ન દીધા. ધામમાં જવાના હતા, અલૈયા ખાચર સામેથી આવ્યા દર્શન કરવા માટે, તો પણ શ્રીજી મહારાજે વસ્ત્ર માથે ઓઢી લીધું, દર્શન ન આપ્યા.
અને પોતાનું માથું કાપવા તૈયાર થયેલા જીવા ખાચરને માફી આપી સામે ચાલી એના મૃત્યુકાળે દર્શન દેવા ગયા અને આશીર્વાદ આપ્યા. કેમ? ભગવાનની પ્રતિજ્ઞા છે, કોઈ મારો દ્રોહ કરશે એને હું માફ કરીશ, મારા ભક્તનો દ્રોહ કરશે એને માફ નહીં કરું. દાદા એક વાત યાદ આવી, કહી દો. અઘરું છે, આપણે એમ માનીએ કોઈનું માથું કાપવું એ જ દ્રોહ છે, એ દ્રોહ નથી. માથું કાપવું એ પણ દ્રોહ છે, નિંદા કરવી એ પણ દ્રોહ છે, નિંદા સાંભળવી એ પણ દ્રોહ છે, ખોટો સંકલ્પ કરવો એ પણ દ્રોહ છે. એકવાર શ્રીજી મહારાજે મિટિંગ કરી. મિટિંગમાં કોણ હતું? દાદા ખાચર હતા. દાદા ખાચરના મોટા ચાર બહેનો હતા, જીવબા, લાડુબા વગેરે. ખાનગીમાં આયોજિત આ મિટિંગ. મહારાજે ગઢપુરમાં મંદિર કરવું છે આ નક્કી કરી નાખ્યું, પણ ત્યારે ઘણા બધા વિરોધ હતા ગઢપુરની અંદર, જેમાં જીવા ખાચરની ખાસ આડોડાઈ હતી. શ્રીજી મહારાજે નામ સાથે વાત કરી કે દાદા, મારી ખાસ ભલામણ છે, આ વાત કોઈ કરતાં કોઈને કહેતા નહીં. હમણાં આપણે કોઈને જાણ કરવી જ નથી, કોઈને ખબર પડવી જ ન જોઈએ, સીધું મંદિર શરૂ કરી દેશું, પછી કોણ વિઘ્ન નાખશે? સાંભળો, મહારાજે ખાનગીમાં આ મિટિંગ કરી. આ તો અંતર્યામી પુરુષોત્તમ નારાયણ છે. આજે પણ સમાજમાં આવું બહુ ચાલતું હોય, સંતોને કંઈક ખાનગી વાત રાખવી હોય કોઈક કારણસર, તો પણ કેટલા માણસો એમાં શું શું કેવી કેવી રીતે ભાગ ભજવતા હોય. બન્યું શું? આ વાત જીવા ખાચરનો એક નોકર, એ ત્યારે કંઈક કામ માટે આવ્યો હશે, બંને દરબારગઢ બાજુબાજુમાં, એણે વાત સાંભળી લીધી. એણે રાત્રે જીવા ખાચરને જઈને વાત કરી અને વહેલી સવારે જીવા ખાચર આવ્યા. શ્રીજી મહારાજને દંડવત કરતા કરતા મહારાજને હાથ જોડી કીધું, કેમ મહારાજ, મંદિર ક્યારે શરૂ કરવું છે? મહારાજ કે, કયું મંદિર? લે મહારાજ, તમે તો મોટી મિટિંગ કરી દીધી, મંદિર કરવાનું નક્કી કરી દીધું, બસ હવે શરૂ જ કરવું છે. શ્રીજી મહારાજ તો હેપતાઈ ગયા, વાત બધી લીક થઈ ગઈ, બોલાય એવું કંઈ રહ્યું નહીં. મહારાજનું મુખ ઉદાસ થઈ ગયું. મહારાજ કંઈ બોલ્યા નહીં. દરબાર, આ તો ભાઈ ભગવાનની ઈચ્છા છે એમ થશે, એમ કરીને શ્રીજી મહારાજે વાતને શાંત કરી. જીવા ખાચર દર્શન કરીને ગયા. શ્રીજી મહારાજે ફરીવાર મિટિંગ બોલાવી, બધાને બોલાવ્યા. ત્યારે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં રહેનારા બીજા માણસોને પણ ઇન્વોલ્વ કર્યા. મહારાજે માંડીને વાત કરી કે ગઈકાલે રાત્રે અમે આટલા માણસોની મિટિંગ કરી અને અમે ખાસ ભલામણ કરી હતી, અમારી વાત ક્યાંય બહાર ન જવી જોઈએ, અને હજી તો એક રાત ગઈ નથી, ત્યાં તો આ વાત ફેલાઈ ગઈને જીવા ખાચર સુધી પહોંચી ગઈ. જીવા ખાચરે આજે આવીને ભરી સભામાં અમને આમ કહ્યું. બોલો, આ વાત જાય ક્યાંથી? કોણે વાત કરી છે? બધાએ હાથ જોડ્યા. મહારાજ, આપે ના પાડી હોય અને અમે કોઈને વાત કરીએ ખરા? અમારા ઉપર દયાળુ એટલો તો વિશ્વાસ રાખો. કોઈ સ્વીકારે નહીં, સ્વીકારા જેવું હતું પણ નહીં, સત્ય હતું એ તો. પણ એ સમયમાં હરજી ઠક્કર બુદ્ધિવાળા હતા. નિષ્કામ સ્વામીએ કથામાં વાત કરીને કે જે કોઈએ મહારાજને અને મોટાને રાજી કરવા હોય ને, એને બુદ્ધિને એક બાજુ મૂકવી પડે. ડોંગરેજી મહારાજ કહેતા, મેં બહુ સાંભળ્યું છે એમની કથામાં, ડોંગરેજી મહારાજ કહેતા, આપણે મંદિરમાં આવીએ ને ત્યારે આપણા મંદિરમાં આવતા પહેલાં બંને પગરખા બહાર મૂકવાના છે. જોડા બહાર મૂકતારીને પછી અંદર આવવાનું છે. એ જોડા એટલે શું? એક જોડો આપણી બુદ્ધિ છે અને બીજો જોડો આપણો અહંકાર છે. અહંકાર અને બુદ્ધિને બહાર મૂકીને જે આવે છે ને, એને ભગવાનની કથા સાંભળવાનો અધિકાર મળે છે. આપણે આપણા અહંકાર સાથે આપણી બુદ્ધિનું સંતુલન રાખીને, આપણી બુદ્ધિનું માપદંડ રાખીને પછી કથામાં આવીએ છીએ ને, એ કથા જાજી આપણી અંદર જવાની નથી. પાત્ર ખાલી હોય ત્યારે એમાં કંઈક ભરી શકાય, એમ અહંકાર ખાલી કરીને, બુદ્ધિનું ઢાંકણ ઉઘાડું કરીને આપણે આવીશું ને ત્યારે અંદર કંઈક જશે. આપણે બુદ્ધિથી ઢાંકી દીધું છે અને અંદરનું પાત્ર અહંકારથી ભરેલું છે, કેવી રીતે કથા અંદર ઉતરે? હરજી ઠક્કર
બુદ્ધિવાળા હતા. દાદા ખાચરના દરબારનું બધું નામું એ રાખતા, અતિ ચતુર હતા. મહારાજ ઘણીવાર એમની સલાહ લેતા. એમણે બાફ્યું, આ બુદ્ધિ છે ને હેરાન કરેવી છે, ક્યારેય સત્સંગમાં બુદ્ધિને આગળ ન થવા દેવી જોઈએ, ક્યારેય આગળ ન થવા દેવી જોઈએ. શું થયું? હરજીત ઠક્કરે મહારાજને કહ્યું, મહારાજ આ રાજુબા છે ને એના માસા જીવા ખાચર થાય, એટલે મને લાગે છે કદાચ રાજુબાએ નહીં કીધું હોય ને, અનુમાનથી એક આશંકાથી. હવે રાજુબાની હાજરીમાં વાત કરવી એટલે આક્ષેપ જ થયો કહેવાય ને. શિક્ષાપત્રીમાં મહારાજની આજ્ઞા છે, કોઈ પણ ઉપર મિથ્યા અપવાદ નાખવો નહીં. રાજુબા એટલે કેવું પાત્ર હે દાદા! અને વાત સાંભળતાની સાથે રાજુબાની આંતરડી કકળી ઉઠી. હા, જીવા ખાચર મારો માસો થાય, મેં ક્યારે મહારાજથી અધિક આ દુનિયાની કોઈ વસ્તુ રાખી છે ખરી? રાજુબા શું પુરાવો આપે? રાજુબા રડી પડ્યા. અરે મહારાજ, મેં તમારાથી અધિક આ દેહને પણ નથી થવા દીધો. હું કહું અને મને તો આ વાતની ખબર પણ નહોતી, અત્યારે તમે બોલાવ્યા ત્યારે જાણ થઈ. રાજુબા ઉદાસ થઈ ગયા. મીટિંગ તો પૂરી થઈ ગઈ, પણ એક ભગવાનના એકાંતિક સાચા ભક્તો ઉપર આશંકા કરી એમનું હૃદય દુભાઈ ગયું. શું થયું? હરજી ઠક્કર એવું પણ કહેવાય છે કે રાજુબા ગળગળા થઈ ગયા, રડી પડ્યા એ સભાની અંદર, અને મહારાજ પાસે માફી માંગી. અરે મહારાજ, હું ક્યારે વાત કરું ખરું? મહારાજ, જો મેં વાત કરી હોય તમારે જે દંડ આપવો હોય તે મને આપો. હરજી ઠક્કર, તારું ભલકે ભૂંડું થાય. નિશાસો નીકળી ગયો. ભલકે ભૂંડું થાય એટલે સવાર સુધીમાં તારું નખો જ નીકળશે. જોજે તું, આવો નાભીમાંથી નાદ નીકળી ગયો. હરજી ઠક્કર સૂતા છે, અડધી રાત થઈ છે, દીકરો એમનો વહેલી સવારે અડધી રાત્રે જાગ્યો, ભરવાડ વાળે દૂધ લેવા ગયો. એવા અડધી રાત્રે ભરવાડ વાળે દૂધ લેવા ગયો અને ગામના કોઈ ભરવાડો આડા ચાલતા હશે, એમણે આ દીકરાને ફજેત કરવા માટે હુરિયો બોલાવ્યો. દીકરાને ફજેત કર્યો કે આ તો હરજી ઠક્કરનો દીકરો અને ભરવાડની બાયોમાં જોડાયો છે, જો ત્યાં એના આડા સંબંધ છે. અને એ ભરવાડો ભેગા થયા અને ધમાલ થઈ મોટી. હવે છોકરો મોઢું કોને દેખાડે? એ જમાનો જુદો હતો, ક્યાં મોઢું દેખાડે? અને ઘર આવતા પહેલા અડધી રાત્રે જે છોકરાએ આપઘાત કર્યો, હજી તો હરજી ઠક્કર સવારે જાગે એ પહેલાં સમાચાર આવ્યા, અને સમાચાર આવતાની સાથે હરજી ઠક્કર ભાંગી પડ્યા. પણ આપણા શાસ્ત્રો એમ કહે છે, એક ભગવાનના ભક્તનો મનથી અપરાધ કર્યો, આપણાથી થાય તો સેવા કરીએ, ના થાય તો કુસેવા તો ન કરીએ. આપણાથી થાય તો કોઈકનું સારું કરીએ, ખરાબ તો ક્યારેય કોઈનું ન કરીએ. કેવી સરસ વાત આવે છે જુઓ. મહારાજની પૂજા કરી, સંતોની કરી, બ્રહ્મચારીની કરી, હવે હરિભક્તોની પૂજા કરે છે. એકલા સંતોનો મહિમા છે એમ નહીં, હરિભક્તોનો પણ એટલો મહિમા છે. અરે ગુણાત્માનંદ સ્વામી કહે, જેમ હરિભક્તો અમારા દર્શન કરવા આવે છે ને, એમ અમે આ સત્સંગમાં ઘણા હરિભક્તોના દર્શન કરવા જઈએ છીએ. આ સત્સંગનો આટલો મોટો મહિમા છે. અરે હરિભક્તોના મહિમાના પ્રસંગો આપણે જાણીએ છીએ. કલ્યાણજી બાપા વંથલીવાળા હતા ને, ગુણાત્માનંદ સ્વામી એના દર્શન કરવા જતા. દાદા ખાચરનું અંગ એવું હતું, ઉંમર એમની બહુ નાની હતી, અતિ નિર્માની, અતિ દાસત્વપણાના અંગવાળા હતા, પણ તેમ છતાં એ દાદા ખાચરનો મહિમા મુક્તાનંદ સ્વામી સમજતા. ક્યાં મુક્તાનંદ સ્વામી, એમની સ્થિતિ, ઉંમર, દાદા ખાચર તો બહુ નાના હતા, તેમ છતાં આ સત્સંગ છે અરસ પરસના મહિમાનો સત્સંગ છે. કેવી સરસ વાત આવે છે. એ દરબારો જે હતા એમાં કેટલાક સ્ત્રીનો ત્યાગ કર્યો હતો, એમાં પણ ખટવાંગ રાજા એટલે કે માચા ખાચર જન્મથી જ બાળ બ્રહ્મચારી હતા.
માચા ખાચર ભગવાનને મેળવવા માટે જન્મથી સ્ત્રીને પરણ્યા ન હતા. તેઓ ક્યારેય બાળ યૌવન કે વૃદ્ધ અવસ્થામાં રહેલી નારી માત્રને ધ્યાન દઈને નિરખીને જોતા પણ ન હતા. સત્સંગ થયા પહેલાં તેઓ માર્ગીના પંથમાં હતા, તેમાં તેમને અતિ ભાવ હતો. તેઓ માર્ગી પંથમાં હતા તો પણ દ્રઢતાથી નિષ્કામી વર્તમાનને ધારી રહ્યા હતા. તેમણે તે પંથમાં બીજાને તો ખુવાર થતા દેખ્યા હતા, પણ તેમ છતાં નિષ્કામી વ્રત અતિ દ્રઢ રાખ્યો હતો. અનંત જન્મનો એ પવિત્ર આત્મા અનેક જન્મ સંસિદ્ધસ્ત તો યાતિ પરામગતિ. સ્ત્રી અને ધનની માયામાં ન ફસાય કોણ? કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેસુ વિરક્તોયઃ સદ્વિભુજો પરમેશ્વરઃ. સ્ત્રી અને ધનરૂપી માયામાં જે ફસાતો નથી ને, એ બે હાથવાળો હાલતો ચાલતો ભગવાન છે. ભગવાન વ્યાસના વચન છે. રામચરિત માનસને પૂછો, નારી નયન સર જાહિન લાગા, સોનર આપ સમાન રઘુરાયા. નારીના નેણરૂપી બાણથી જેનું હૃદય વિંધાયું નથી એવો પુરુષ, હે રઘુનાથ, તમારા સમાન છે. રામચરિત માનસ, શ્રીમદ ભાગવત, શ્રીમદ સત્સંગી જીવન કે વચનામૃત, આ બધા ગ્રંથનો સાર એટલો જ છે. ભગવાનનો મહિમા છે એટલો જ ભગવાનના સંત અને ભક્તનો મહિમા છે. માચા ખાચર બાળ બ્રહ્મચારી માર્ગી પંથમાં ગયા. માર્ગીના બાવાઓ તો સ્ત્રીને ધનમાં લોલુપ હતા, ભ્રષ્ટ હતા, તેમ છતાં આ કેવા મુમુક્ષુ હતા, ભ્રષ્ટ ન થયા. તેમને રામાનંદ સ્વામીનો યોગ થયો, મનમાં અત્યંત ઉત્સાહ વધી ગયો, અને એમાં જ્યારે સહજાનંદ સ્વામીનો યોગ થયો ત્યારે તો કોઈ વાતની ખામી ન રહી. માચા ખાચરે મનમાં જેટલી ઈચ્છા કરી તેટલું સુખ શ્રીરીએ તેમને આપ્યું હતું. આવા દરબાર માચા ખાચરની પ્રથમ પૂજા અખાભાઈએ કરી. તાવી ગામના રાજા અખાભાઈએ જાણેલું સાંભળેલું કે ભગવાન શ્રીહરિના પાર્ષદો હરિભક્તો પણ આવા છે, તમારે ને મારે મહારાજના સત્સંગી કહેવાવું હોય ને તો આવું થવું પડે. ભગવાન શ્રીહરિ આ પૃથ્વી ઉપર એ અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો, સત્સંગની સ્થાપના કરી. કેવા સત્સંગની? આ સત્સંગમાં જે રહેશે એને અંતકાળે અમે અમારા ધામમાં તેડવા આવશું. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, એમનું બિરુદ છે. પણ કેવો સત્સંગ? બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે, પડી વસ્તુ કોઈની હાથે ન વજાલે, સ્ત્રી અને ધનનો ત્યાગ. પાંચે વર્તમાન પાળે બાઈઓને ભાઈઓ, હરિજન સંગે કીધી સાચી સગાઈઓ. આ ચાર કડીમાં આખા સત્સંગનો સાર આવી ગયો. બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે. મહારાજના સમયમાં એક એક ભક્તોના, એક એક સંતોના એટલા ઊંચા જીવન હતા ને, એટલા ઊંચા જીવન. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં આવ્યા, અમેરિકાના હાઈ રાઈઝ સ્કાય સ્ક્રેપર્સ ગગનચુંબી ઊંચા મકાનો જોતા જોતા સ્વામીજી નીકળતા હતા, અને કોઈએ મસ્કરીમાં કહ્યું, સ્વામીજી તમારા દેશમાં શું આવા ઊંચા મકાનો છે? અને ત્યારે સ્વામી વિવેકાનંદ બોલ્યા, અરે ભાઈ, તારા દેશમાં તો મકાનો જ ઊંચા છે, અમારા દેશમાં તો આના કરતાં માણસોના વર્તન ઊંચા છે. મકાનની ક્યાં વાત કરે, અમારા દેશમાં તો માણસોની ઊંચાઈ પણ આના કરતાં જબરી છે. સ્વામી વિવેકાનંદ આપણે જાણીએ છીએ કેવું વ્યક્તિત્વ હતું. અમેરિકાની ધર્મસભામાં આવે, પ્રવચન કરે, ત્યારબાદ અમેરિકામાં રોકાય, નવયુવાન સંત હતા. એનું વ્યક્તિત્વ, એની આભા, એની પ્રભા, અમેરિકાની એક મહિલા મોહિત થાય અને જાહેરમાં ભરી સભામાં દોડી પડે, સ્વામી વિવેકાનંદ સાથે પરણવા લગ્ન કરવા તૈયાર થાય. સ્વામી વિવેકાનંદ હસતા હસતા કહે, પણ તને આવી ઈચ્છા કેમ થઈ? ત્યારે સ્ત્રીએ કહ્યું, એટલા માટે કે તમારી પ્રતિભા જોઈને મને એમ થાય છે કે હું તમને પરણું અને તમારાથી મને તમારી જેવો એક દીકરો પ્રાપ્ત થાય તો આ સમાજને એક નવા
મહાન વ્યક્તિત્વની ભેટ મળે ત્યારે સ્વામી વિવેકાનંદના પગમાં પડી ગયા અને કહ્યું, તમે મારી માં અને હું તમારો દીકરો, તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ, તમારે મારા જેવા દીકરાની જ જરૂર છે ને, વિચાર તો કરો. એની આંખ કોઈ સ્ત્રી ઉપર ખેંચાય, આંખમાં મરચું નાખે. મહારાજના સમયના હરિભક્તો વાણંદ જ્ઞાતિના હતા, લુહાર જ્ઞાતિના હતા, કેવા કેવા ભક્તો હતા. લુહાર જ્ઞાતિના ધુવા ગામના ઠાકુરદાસ કરીને હરિભક્ત હતા. એના પત્ની ધનુબાઈ, પતિને પત્ની, બંને પૂર્વ જન્મના મુમુક્ષુ. આ જન્મે સંતોનો યોગ થયો. એક તો મુમુક્ષુતા હતી અને એમાં સંત મળ્યા, પ્રગટ ભગવાન મળ્યા, પછી તો જોવાનું શું. પતિને પત્ની બંને ભેગા થઈને સંકલ્પ કર્યો, નાશવંત આ દેહ વિષયના ભોગ માટે નથી, પરમાત્માના યોગ માટે છે. આ દેહ ભોગ માટે નથી, પરમાત્માના યોગ માટે છે. પતિને પત્ની બંને સંમત થયા, છેડાવ્રત પાળવાનો નિયમ લીધો. આપણા શાસ્ત્રોમાં લખેલી કથા, પતિને પત્ની કેવું છેડાવ્રત પાળતા, એક ઘરમાં રહેવાનું, તેમ છતાં પતિ કે પત્નીને એકાબીજાના કપડાનો જો સ્પર્શ થઈ જાય ને તો ઉપવાસ કરવાનો, ભૂલથી પણ, ભૂલથી પણ વસ્ત્ર અડી જાય તો ઉપવાસ કરવાનો. પત્ની ઘરની અંદર હોય ત્યારે પતિ મોટે ભાગે બહાર રહે, પતિ ઘરની અંદર હોય તો પત્ની બહાર રહે, પત્ની અંદર સૂતી હોય તો પતિ બહાર ખાટલો ઢાળીને બહાર સૂવે. આવી રીતે સંસારમાં રહીને પણ બ્રહ્મચર્ય વ્રત રાખનારા આ ભગવાન સ્વામિનારાયણના બાગમાં ભક્તો થયા છે. અરે દૂરની વાત ક્યાં કરું, જૂની વાત, હમણાંની વાત. નારાયણ મામા અમદાવાદવાળા વંદન કરી આવા મુક્તોને. મામા અતિ સામાન્ય સ્થિતિમાં હતા. એમની પ્રતિભા, એમનું વ્યક્તિત્વ, એમનું જીવન, એમનું કાર્ય અતિ દિવ્ય હતું. નવયુવાન સુશિક્ષિત નારાયણ મામા કોલેજમાં હતા ત્યારે એક અતિ શ્રીમંત ધનાઢ્ય ઘરની દીકરી સામેથી પ્રેમ મોહિત બની પાછળ પડી ગઈ. મારે પરણવું જ છે, પરણવું જ છે. પણ મામાનો ત્યારથી ઠેરાવ, ના, મારે તો મહારાજના મુક્ત બનવું છે, આ સંસારની માયામાં ફસાવવું નથી. ચારે બાજુથી દબાણ આવ્યું, મોટા સંતો ભક્તોનું પણ દબાણ આવ્યું. ત્યારે મામાએ છેલ્લે એમ કહ્યું, હું લગ્ન કરીશ પણ લગ્ન જીવન જીવીશ નહીં. અતિ સમૃદ્ધ ઘરની દીકરી અને સામાન્ય પરિસ્થિતિના મામાને પરણવા માટે તૈયાર થાય, લગ્ન ગ્રંથિથી જોડાય અને આજે પણ આખો સંપ્રદાય જાણે છે. પૂજ્યપાદ ગુરુજીએ નારાયણ મામાના ખૂબ દર્શન કર્યા છે, ખૂબ દર્શન કર્યા છે. મામા અને માસી એમના અતિ કૃપાપાત્ર પરિવારો આપણા પરાગભાઈ અંજારિયા છે, વિશાલભાઈ ગાંધી છે, ડૉક્ટર નૈસદભાઈ માંડલિયા છે, આ બધા એવા મુક્તો છે જેમણે મામાના મોટા મોટા પરચાઓ જોઈ એમના જીવનમાં ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરી પણું મનાઈ ગયું છે. નારાયણ મામા એમણે લગ્ન કર્યા, આખી જિંદગી સુધી સારધાર બ્રહ્મચર્ય પાળ્યું. ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગની કેવી સ્થાપના કરી છે. ત્યાગી અને ગ્રહસ્થ બંને આશ્રમ ભલે જુદા જુદા છે પણ બંનેનું લક્ષ્ય તો, ડેસ્ટિનેશન તો એક જ છે, અક્ષરધામ, મહારાજને પામવું, મહારાજને મળવું. આપણે ઓરડાના પદ ગાઈએ છીએ, બોલ્યા શ્રીહરિ રે, એ પદ પછીનું પદ એમાં મહારાજ કહે છે ને, એ સહુ હરિ ભક્તને રે, જાવું હોય મારે ધામ, તો મુને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ, સહુ હરિ ભક્તને રે, રહેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે, મિથ્યા પંચ વિષયની આસ, સહુ હરિ ભક્તને રે, જાવું હોય મારે ધામ. ગુજરાતીના શાસ્ત્રો, સંસ્કૃતના શાસ્ત્રો, કીર્તન ભક્તિ લો કે કથા વાર્તા લો, ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત જેમ ફૂલમાં એક એક
ફૂલની અંદર દોરો સુસરવો નીકળતો હોય ને, એકે એક શાસ્ત્રમાં, એકે એક કીર્તનમાં, એકે એક સંતોની વાતમાં ભગવાન સ્વામિનારાયણનો દોરો સુસરવો નીકળે છે. કયો? ધર્મ સહિત ભક્તિ, ધર્મ સહિત ભક્તિ. સહુ હરિ ભક્તને રે, જાવું હોય મારે ધામ, તો મુને સેવજો રે તમે થઈ નિષ્કામ. સહુ હરિ ભક્તને રે, રહેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ. એક બીજી વાત કરું, સામતેર નામના ગામમાં વાણંદ જ્ઞાતિના ડોસાભાઈ કરીને હરિભક્ત હતા. આખા ગામમાં એક જ હરિભક્તનું ઘર, પણ એવું સહજાનંદી સિંહ જેવું વ્યક્તિત્વ, આખું ગામ જાણે. ઉતરતી જ્ઞાતિ પણ ઉચ્ચ સંસ્કાર. વાણંદ એટલે ઉતરતું જ કહેવાય ને પાત્ર, પણ એણે તો હરિરસનું અમૃત પીધેલો. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, પ્રગટ છે, સાકાર છે, કરતા હરતા છે, એના હૃદયમાં દ્રઢ થઈ ગયેલું. આ ઊંચ અને નીચ એ તો બધું માણસે સર્જિત છે, નથી લાગતું દાદા? ઉપર બેઠા એ ઊંચા, નીચે બેઠા એ નીચા, આમાં ક્યારે કોણ ઊંચા ને ક્યારે કોણ નીચા થાય કે નક્કી ખરું? જન્મના જાય તે શુદ્રઃ કર્મણા દ્વિજ ઉચ્યતે, એટલા માટે આપણા શાસ્ત્રોએ કહ્યું કે માણસના જન્મનું કુળ એના કરતા માણસના કર્મ મહાન છે, કુળ કરતા કર્મ મહાન છે. ઊંચું કુળ હોય પણ કર્મ જો નીચા હોય ને એ વંદનીય નથી. ભલે નીચું કુળ છે પણ જેના કર્મ ઊંચા હોય ને એ સદા વંદનીય છે. ઊંચા કુલ કિસ કામ કા, શા કામનું? રાવણનું કુળ કયું હતું? બ્રાહ્મણ કુળ, ઊંચું કુળ. અને સબરીનું કુળ કયું હતું? કામ લાગ્યું? કંસ ક્ષત્રિય હતો, સૂર્યવંશી હતો. અને આ બાજુ તમે જુઓ તો વ્રજાંગનાઓ, વ્રજવાસીઓ બધા ગોવાળિયાઓ. સીધી ભાષામાં કેવું હોય તો બોલો, ઊંચું કુળ કહેવાય? કુળ કરતા માણસના કર્મ મહાન છે. વાણંદ જ્ઞાતિ, સત્સંગ પણ એવો ચડેલો, આખા ગામમાં એક જ હરિભક્તનું ઘર, બાપ અને દીકરો પણ એવો સવાયો હરિભગત. કંઈક કામ માટે દીકરો ગુંદાના ઝાડ ઉપર ચડેલો અને એનું ત્યાં મૃત્યુ આવ્યું, આવરદા પૂરી થઈ ગઈ. હવે આવરદા કોની ક્યાં કેવી રીતે પૂરી થાય કે નક્કી ખરું? હાલતા ચાલતા આપણે જોઈએ છીએ, હમણાં હમણાં તો બારે ચારે બાજુ ચાલ્યું છે. કેટલા હરિભક્તો બોલો, નખમાં રોગ નહોતો, બારસનો ખસેડીને ઘરમાં આવ્યા ત્યાં ઢળી પડ્યા, ઉપર જતા રહ્યા. આપણે અહીંયા અમી વિડીયોવાળા વીર, આપણે દાદાનું કયું ગામ? વિરસદ ગામના પરેશભાઈ સોની, બરાબર? વિરસદ ગામના પરેશભાઈ સોની કેવા સારા યંગ, એકદમ કોઈ બિલીવ ના કરી શકે. એક સેકન્ડમાં, હમણાં ટેક્સાસમાં એક ઘટના ઘટી, સાઉથ કેરોલિનામાં એક ઘટના ઘટી, ઇન્ડિયામાં એક બે ઘટના. હાલતા ચાલતા માણસ ક્યારે, વાતો કરતા કરતા, વાતો કરતા હતા એક ભાઈ, તો વાતો કરતા કરતા સોફા પર બેઠા ઢળી પડ્યા. બોલો, હસો ગામમાં સેમમાં કે ખુશેમાં, ગમે ત્યાં. મૃત્યુ તો મૃત્યુ છે, ગુંદાના ઝાડ પર બે ચડેલા, કંઈ કામ કરે, યુવાન દીકરો, અંતકાળ આવ્યો. અંતકાળે મારા જનને એ જરૂર મારે આવવું, બિરુદ મારું એના બદલે એમ સર્વે જનને જણાવવું. અરે ભગવાન આવ્યા, વિમાન લઈને આવ્યા, દીકરા તારો અંતકાળ આવ્યો છે. મહારાજ તમે પધાર્યા, મારા માટે તો અંતકાળ નહીં, આ તો સુવર્ણકાળ આવ્યો છે. શ્રીજી મહારાજ રાજી થયા. ત્યાંથી ત્યાંથી એના આત્માને વિમાનમાં બેસાડ્યો, વિમાન ઉપાડ્યું. આ દીકરો યુવાન, અંતરમાં થોડી વાસના કામના, યુવાનીમાં વાસનાને મારવી અઘરી છે ને,
એટલે વાસના જેની જેવી હોય, જ્યાં વાસના જે નિજરે રહે છે ત્યાં જન્મ તે તો જઈને લહે છે, માટે થજો સૌ નિર્વાસનિક જો જન્મ મૃત્યુ તણી હોય બીક, માટે થજો સૌ નિર્વાસનિક જો જન્મ મૃત્યુ તણી હોય બીક. અને આ દીકરાના હૃદયમાં ઊંડી તીખી સ્ત્રીની વાસના, વિમાન તો ઉપડ્યું, મહારાજે સિદ્ધિ બતાડી. એક મોટી નદી, નદીમાં સ્ત્રીઓ સ્નાન કરે છે, એના ઉઘાડા શરીર જોવા માટે આ યુવાનની આંખ ખેંચાવા લાગી, વાસના હતી ને. અને ત્યાંથી ને ત્યાંથી વિમાનમાંથી શ્રીજી મહારાજને સીધો નીચે નાખ્યો. આ બાજુનું સબ નીચે પડ્યું છે, ગામના માણસો ભેગા થઈ ગયા છે, આક્રંદ કરે છે. અને ત્યાં તો હળવળ્યું, જાગ્યો, બે બાકડો બની ગયો છે, કારણ કે વિમાનમાંથી મહારાજ એને નીચે નાખ્યો. અકળાઈ ગયો છે, આંખો ચકળ વકળ કરીને જોવા લાગ્યો. એના બાપુજીએ પૂછ્યું, બેટા શું છે? અને એને જવાબ આપ્યો, રડવા લાગ્યો, મને મહારાજ તેડવા આવ્યા હતા, વિમાનમાં બેસાડ્યો, સાથે મૂકતો હતા, આજે મારી આંખે મને ખુવાર કર્યો છે, મારી વાસનાએ મને ફજેત કર્યો છે, રડવા લાગ્યો. ગામના માણસો તો જાજુ સમજી ન શકે, પણ એના બાપ સમજી ગયા. એના બાપને ખબર પડી ગઈ, છોકરાને આશ્વાસન આપ્યું કે બેટા મહારાજને પ્રાર્થના કર, આમાંથી તો એક મહારાજ છોડાવે, ભગવાન સિવાય બીજો કોણ છોડાવી શકે. દીકરાએ ખૂબ મહારાજને કરગરી કરગરીની વિનંતી કરી, ખૂબ રડ્યો. અડધી રાત્રે શ્રીજી મહારાજે દર્શન દીધા. મહારાજે કહ્યું કે હવે તું ખબરદાર થઈ જા, તારા મનની વાસનાને ટાળવા માટે જ્યારે તારી વાસના ટળી જશે ને તો અમે તને ધામમાં તેડવા આવશું, બાકી આને આ દેહમાં તું રહે. પણ છોકરાએ નક્કી કરી નાખ્યું, આ દેહમાં હવે નથી રહેવું. બાપુજીને કહ્યું કે મારી આસપાસ કોઈ સ્ત્રીઓ ના આવે એવું કરી દો, સ્ત્રી સાથેનો સંપર્ક માત્ર એને છોડી દીધો. ત્યાગ માણસના મનને જીતવા માટેનું એક જ શસ્ત્ર છે, ત્યાગ. અગ્નિ અને ઘીને જોડે રાખો તો શું ઘી ઓગળ્યા વગર રહી શકે ખરું? સ્ત્રી અને પુરુષ જોડે રહે, હાલે ચાલે ખાવે પીવે બધું અત્યારે સંસારનું તમે ચારે બાજુ જો મિક્સ કલ્ચર છે, એમાં શું કોઈ માણસ એનું મન નિશ્ચલ રહી શકે ખરું? સ્ત્રી માત્રનો ત્યાગ કરી દીધો, સ્ત્રીને જોવાની નહીં, એની વાત સાંભળવાની નહીં. આખો દિવસ મહારાજની પ્રાર્થના કરે, ભજન કરે, સ્મરણ કરે, આમ કરતા કરતા 8 દિવસ પૂરા થાય. 9મા દિવસે ફરીવાર શ્રીજી મહારાજે દર્શન દીધા અને મહારાજ કહે કે તે તારી વાસનાને સમૂળી દાબી દીધી છે, અમે રાજી થયા, વિમાનમાં બેસાડી અને ધામમાં તેડી ગયા. ભગવાન સ્વામિનારાયણના કેવા ભક્તો હતા આપણે જોઈએ છીએ. હમણાં શિવલાલભાઈની કથા આપણે શ્રવણ કરી, શિવલાલભાઈની સાળી ઘરમાં આવે, 7-7 દિવસ પૂરા થઈ જાય તો પણ શિવલાલભાઈને ખબર નથી ઘરમાં સાળી આવી છે, બોલો. અને અત્યારે કળિયુગની દશા, કથા સાંભળનારા ભક્તોને કહું છું, દુનિયામાં ભલે કળિયુગ રહ્યો, આપણા ઘરમાં, આપણા હૃદયમાં, આપણા જીવનમાં અક્ષરધામ રાખવું હોય, મહારાજની મૂર્તિનું સુખ લેવું હોય તો આપણે આ રસ્તેથી પાછું વળવું પડશે. રઘુનાથ પુર ગામના અર્જણ ભગત દીકરીના લગ્ન લેવાય, દીકરીના ગાલ ઉપર કાળો તલ હતો, સગી દીકરી છે પણ એકવાર બુદ્ધિપૂર્વક દીકરીના મોઢા ઉપર એને જોયું નથી, બોલો. આ નાની ઘટનાઓ છે. ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું આ છે. આ કળિયુગમાં આજે પણ એવા સત્સંગી પરિવારો છે જે પતિ પત્ની સાથે રહેતા હોય, ઘરની અંદર રહેતા હોય, અમેરિકામાં પણ છે, હું તમને નામ આપું એના કરતા આવા પરિવાર લોયાધામમાં પણ છે, પતિ પત્ની સાથે રહે છે, સંસારમાં રહે છે, તેમ છતાં બ્રહ્મચારીની જેમ, સાધુની જેમ ઘરમાં રહે છે. વાલા ભક્તો, આપણું જીવન ભોગ માટે નથી,
પરમાત્માના યોગ માટે છે। જૂના સંતો કહેતા સોનાની ખાંડણી અને સોનાનો દસ્તો એનાથી આદુ મરચા ન ખંડાય। સોના કરતા પણ કિંમતિયા મનુષ્યનો દેહ ભગવાને આપણને આપ્યો સંસારના ભોગ ભોગવા માટે નહીં, કેના માટે આપ્યો છે? આ ભગવાનની પ્રાપ્તિ માટે। આ એક જ દેહ એવો છે, ભોગ તો બધા બધા દેહમાં છે, પશુના શરીરમાં ભોગ નથી? આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સમાન મેતત પશુ ભીર નરાણામ, બીજી બધી યોની ભોગ યોની છે, આ એક જ યોની, આ એક જ શરીર એવું છે કે આ મુક્તિનું સાધન છે। જો મનુષ્ય આ દેહમાં સાવધાન થઈને, શિવલાલભાઈ જેવા શેઠની કથા આપણે સાંભળતા હતા, ખબરદાર થઈને જો મંડેને તો આને આ દેહે છેલ્લો જન્મ કરી જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ અને અક્ષરધામના અનાદિ મુક્તોની પંક્તિમાં અક્ષર બ્રહ્મના રૂપે ધારણ કરી અને બેસી જાય છે। માચા ખાચરની પૂજા પહેલી કરી, એક સારી સાલ ઓઢાડી, તે પછી દરબાર અલૈયા ખાચર હતા। બધા કાઠી દરબારોમાં તેઓ ઘણા વાચાળ હતા। તેના દિલમાં શ્રીહરિના આશ્રયનો કેફ હતો, ભગવાન સિવાયના ચૌદે લોકના સુખોને તુચ્છ ગણતા હતા। પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષના લોક સુધીના સુખોને દેખીને તેઓ ચલાયમાન થતા નહીં। જેમ ગંગાનો પ્રવાહ વહેતો હોય તેમ તેઓ સદા હિંમત સહિત ઘણી વાત કરતા। તેમના મુખની વાત સાંભળીને મોટા પંડિતો, પુરાણીઓ અને સારા શાસ્ત્રવેત્તાઓ પણ થંભી જતા અને મતપંથીઓ તો તેમને ભાળીને સંકોચાઈ જતા। કોણ ભૂલી ગયા? કોની વાત ચાલે છે? આ અલૈયા ખાચરની। કોની? આગળ કોની વાત આવી? માચા ખાચરની। કેવા હરિભક્ત હતા, જેણે કામ જીતી લીધો હતો, નિષ્કામ વ્રત એવું દ્રઢ કરેલું હતું, અને અલૈયા ખાચર છે ને એ સ્થિતિવાળા ભક્ત હતા। એની વાતે કરીને કેટલાને વૈરાગ્યનો રંગ એણે ચડાવી દીધો હતો। પંડિતો અને શાસ્ત્રીઓ પણ એની વાત સાંભળી સ્તબ્ધ બની જતા હતા। જેમ સિંહ કે દીપડાને દેખીને કૂતરું સંતાઈ જાય તેમ અધર્મી અને અસુરો અલૈયા ખાચરને દેખીને ધ્રુજી ઉઠતા હતા। અખા ભાઈએ તે અલૈયા ખાચરની પૂજા કરી, એક સાલ તેમને ઓઢાડી, દરબાર સુરા ખાચરની પણ પૂજા કરી અને તેમને સાલ ઓઢાડી। આ બધા ભક્તો કેવા છે! હું કહેવા એ માગું છું, ભગવાન સ્વામિનારાયણના સમયમાં એકે એક સંત, એકે એક ભક્ત એના જીવન આવા હતા। આજે પણ તમારું મારું જીવન આવું બને ત્યારે મહારાજને ગમે એવા આપણે બનીશું। એક એક ભક્તોના જીવન આપણે જો થોડા થોડા ઊંડાણથી સાંભળીએ ને તો એક એક દિવસ જોઈએ। દરબાર સોમલા ખાચર સત્સંગીઓમાં શિરોમણી હતા। આ કથામાંથી શીખવા જેવું એ છે, આપણે પણ અત્યારે રહીએ છીએ તો એક એક ભક્તોના અંગ કેવા છે, ગુણગ્રાહી દ્રષ્ટિ કેળવીએ। અમારા ઘનશ્યામ દાદા કેવું અંગ? મંદિરનું મમત્વ। કેવું અંગ? સંતો ભક્તોને કોઈ પણ રીતે રાજી કરવાનું તાન મેં જોયું એ। અમારા ભીખુ દાદા કેવું અંગ? સેવાનું અંગ, ચોવીસે ચોવીસ કલાક ખબરદાર થઈને સેવા કરે। કેવું અંગ? જેમ કહો તેમ। કેવું અંગ? ગમે ત્યારે ગમે તે સંત ગમે તે વાત કહે ને, હા સ્વામી હા સ્વામી, ક્યારે એમના મોઢેથી કોઈ આર્ગ્યુમેન્ટ કે ક્યારે પ્રશ્ન કે ક્યારે તર્ક સાંભળ્યું જ નથી, બોલો। સારું સ્વામી, એકવાર તો દાદાને ચાર વાર ઠંડીમાં પોસ્ટમાં ધક્કા ખવડાવ્યા, હમણાં ચાર વાર, એકવાર મેં મોકલ્યા, બીજી વાર બીજા સ્વામીએ, ત્રીજી વાર ત્રીજા સ્વામીએ, હસતા હસતા જાય, એકવાર એમ ન બોલે ભાઈ એક હારે કહી દો જે કેવું હોય મને। આપણને આનંદ થાય કેવા અંગવાળા બધા દાદાઓ છે। આસિદ ભગતનું કેવું અંગ? ગમે એટલા થાક્યા હોય કંટાળ્યા હોય પણ એટલી વાત ચોક્કસ કે કથા વાર્તાની વાત આવે ને, અહીંયા મંદિર આવ્યા હોય બાર ચૌદ અઢાર કલાક સર જોબ જોબ કરીને ઘણી વાર આવ્યા હોય, હા, એક દિવસ પણ કથા વાર્તા વિના એને ચાલે નહીં। કથા વાર્તા એમનો ખોરાક બની ગયો છે, મહારાજના દર્શન એમનો ખોરાક બની ગયો છે। કથામાં જેને પ્રીતિ આવે છે ને
એના જીવનમાં ઉત્કૃષ્ટ ગુણ આવતા જાય છે. અમારા નટુદાદા અજય ભગત, એમણે એકવાર નિયમ રાખ્યો છે ખાલી કે શનિવારે તો આપણે સભામાં આવીએ જ છીએ, પણ એ સિવાય પણ વીકમાં એકવાર કે બે વાર આવવાનું પણ સારધાર નિયમ રાખે છે. ગમે ત્યારે, બુધવારે નહીં તો ગુરુવારે, ગુરુવારે નહીં તો શુક્રવારે, પણ વીકમાં બે દિવસ તો આવી જાય, આવી જાયને આવી જાય. આપણે દુનિયામાં બધું કામ નિયમથી કરીએ છીએ. બોલો, જમવાનું ક્યારે છોડીએ છીએ? સ્કીપ કરીએ છીએ? બપોરે 12 વાગે ચૂકાઈ ગયું તો? 2 વાગે. 2 વાગે ચૂકાઈ ગયું તો? દાદા, હા, જમવાનું નિયમથી, જોબ કરવાની પણ નિયમથી, એક્સરસાઇઝ કરવાની નિયમથી, જિમમાં જવાનું નિયમથી, અને સત્સંગ કથા વાર્તા એ અનિયમિત. જોકે આપણા પરિવારમાં ઘણા કરે છે, પણ તેમ છતાં આપણે સાવધાન થઈએ, સત્સંગ અને કથા વાર્તામાં ખબરદાર થઈએ. આ બધા ભક્તોના જે સારા અંગ છે ને, આપણે વિચારીએ, આપણા જીવનમાં ઉતારીએ. દરબાર સોમલા ખાચર સત્સંગીમાં શિરોમણી હતા, તેઓ એક સરખી સ્થિતિવાળા હતા. એક રેણીપણું એ સોમલા ખાચરનું અંગ હતું. સાધુ સ્વભાવવાળા હતા, સદા માટે સરળ હતા. ક્ષત્રિય હોવા છતાં પણ સોમલા ખાચર અતિ સરળ હતા. વચનામૃતમાં સોમલા ખાચરનો પ્રશ્ન આવે છે, એના ઉપરથી પણ એમની સરળતા દેખાઈ આવે છે. તેમને બે દીકરા હતા, તેનું મૃત્યુ થયું. શ્રીહરિ તેમને ધામમાં તેડી ગયા. ત્યાર પછી તેમણે પોતાના ગામગરાસને વેચી દીધા અને ધન જે વધ્યું તે સાધુ સંતોને જમાડવામાં ખર્ચી નાખ્યું હતું. આવું સમર્પણ હતું. પછી જિંદગીભર શ્રીહરિની ચરણ સેવામાં રહ્યા હતા. અખાભાઈએ તે સોમલા ખાચરની પૂજા કરી, તેમને એક સાલ ઉઠાડી. બંધિયા ગામના મુળુભાઈ જાડેજા હતા. તેમને જ્યારથી સત્સંગ થયો ત્યારથી તેઓ અખંડ શ્રીહરિની મૂર્તિમાં રહેતા હતા. અખંડ રહત હરે મૂર્તે માહી, જે દેન સે સતસંગ ભયતા હે. અખંડ રહે હરે મૂર્તે માહી, જે દેન સે સતસંગ ભયતા હે. સુરવીર મહા ધીરજ વાળે, દેખાત તેજવંત હી ભારે. જ્યારથી સત્સંગ થયો હતો ત્યારથી આ બંધિયા ગામના મૂળુભા અખંડ મૂર્તિમાં ડૂબેલા હતા. એક હરિજન પર્વત ભાઈ અચરજ કારી છે, સદા રહેતા મૂર્તિ માય અચરજ કારી છે. તેઓ ઘણા સુરવીર અને ધીરગંભીર હતા, જોવામાં ભારે તેજસ્વી લાગતા હતા. તેમણે કેસર ચંદનની અર્ચા કરીને અખાભાઈએ એક સાલો ઢાળી. દરબાર સુરાખાચરના ભત્રીજા માણસિયા ખાચર તેમના ઉપર શ્રીહરિ હેત રાખતા. તેઓ નાગડકાના દરબાર હતા. વેલા ખાચર, માત્રા ખાચર, વિસામણ ખાચર એ 3 કારિયાણીના દરબારો હતા. તેમને શ્રીહરિના ઉપર ખૂબ હેત હતું. અમરા ખાચર, વાઘા ખાચર, રામ ખાચર, સુરા ખાચર અને મૂળુ ખાચર એ બધા સારંગપુરના દરબારો હતા. રાઠોડ ધાતલ અને માત્રા ધાતલ બંને સારંગપુરના દરબારના ભાણેજ કાઠી દરબાર હતા. નાગમાલ, કાળા ખાચર અને નાન ખાચર તથા બીજા પણ ઘણા કાઠી દરબારો સત્સંગમાં દ્રઢ નિષ્ઠાવાળા પાક્કા ભક્ત હતા. એભલ ખાચરના એક પુત્ર દાદા ખાચર પરમ વિવેકી હતા, એની તો કેટલી વાત કરવી. જીવા ખાચરને ભોકા ખાચર અને દેહા ખાચર નામે 2 પુત્ર હતા. સોરઠ પ્રદેશના પંચાળા ગામના ઝીણાભાઈ અને ગગાભાઈ બંને નિષ્કામી હરિભક્ત હતા. એક એક હરિભક્તના સદગુણ સ્વામી કેવા ગૂંથે છે જોયું તમે? કોણ ગૂંથે છે? આધારાનંદ સ્વામી. ને આજે પણ સંતો અને ભક્તો બસ જ્યાં એકાબીજાના ગુણ જોનારા છે. પરસ્પર સબ હે તન માઈ, એક એક સે અતિ મિત્રાઈ. આ કડી યાદ કરવા જેવી છે. પરસ્પર સબ હે તન માઈ, એક એક સે અતિ મિત્રાઈ. એક એક કુ કરે બખાણા, કલી જોઈ કે આશ્ચર્યમાના. કળિયુગને આશ્ચર્ય થયું. કળિયુગ કરમાઈ ગયો. કેમ? ભગવાન શ્રીહરિએ એવું કાર્ય કર્યું, એવું કાર્ય કર્યું. આ કળિયુગમાં ભાઈ ભાઈનું સારું સહન ન કરી શકે, બોલી શકે. સગો ભાઈ
સગા ભાઈનું સારું બોલી ન શકે, સારું જોઈ ન શકે. માણસના દુઃખનું કારણ જ બીજાનું સુખ છે. માણસના દુઃખનું કારણ જ બીજાનું સુખ છે. બીજાનું સારું બોલવું કે સારું સાંભળવું એ કળિયુગમાં શક્ય નથી. કળિયુગમાં કુસંપ વધે. અને ભગવાને શું કામ કર્યું? એક એક સંત, એક એક ભક્ત, એકાબીજાના સદગુણ, એકાબીજા ભક્તોને વિશે દિવ્ય ભાવ, એકાબીજાને વિશે મહિમા, હજારો લાખો લાખો બહેનો બહેનોમાં, પુરુષો પુરુષોમાં, સંતો સંતોમાં આ જે મહારાજે કામ કર્યું ને, કેટલી મોટી દિવ્યતા મહારાજે કરી. વિચારો, એક એક સંતો ભક્તોના જીવન જુઓ. આપણે પણ જેની સાથે રહેતા હોઈએ, હું ઘણી વાર કહું છું, દરેક વાતમાં કંઈક ભૂલ આપણી થાય છે. મહિમાની વાત આવે ને, મેં વાત નહોતી કરી, ઇન્ડિયાથી એક બે હરિભક્તોના ફોન આવે, સ્વામી કંઈક ટકોર કરજો, સ્વામી તમે કંઈક કહેતા નથી, સ્વામી કંઈક કહેજો. એક દિવસ મેં પછી બરાબરનું કીધું એને. ઇન્ડિયાવાળા અમેરિકા ફોન કરે આપણને, દાદા આપણે શું કહેવા જવાના એને? ભલા માણસ જે બા જોડે છે, જે સાથે છે, એને હાથ જોડો, એનો મહિમા સમજો, એને કહેતા શીખો કે મારી ભૂલ થાય તો કહેજો, એમાં કંઈક કસર ટળશે. બાકી દૂરથી તો ડુંગળ રળિયામણા જ લાગે. જે ભક્તો ભક્તો સાથે રહેતા હોય એ અરસપરસ એકબીજાના સદગુણ જોઈએ. એમાં કયા સારા સદગુણ છે શીખીએ. તમે થોડો અભ્યાસ કરશો ને, આ ચમત્કારી વાત છે. ગુરુજીએ આ વર્ષમાં ટકોર કરી હતી, ગુણગ્રાહી વર્ષ ઉજવો, ડાયરી રાખો, કયા ભક્તના સારા ગુણ તમે જોયા એ લખો, ખરેખર લખો. હું તો કહું છું, આપણે આ મંતવ્ય ચાલે છે એમાં ક્યારેક મોકલો. તમે કોઈ સારા હરિભક્તનો સારો સદગુણ જોયો હોય, સારો પ્રસંગ જોયો હોય, સારી ઘટના જોઈ હોય, ક્યારેક લખીને મોકલો. આ સાચું કરવાનું છે. મહારાજના મહિમાની વાતો કરીશું અને મહારાજના અતિવાલા સંતો ભક્તો એના ઝીણા ઝીણા દોષ જોયા કરશું તો થશે શું? મહારાજ રાજી થશે. દેવ જાતિના ભોજાચારણ ઘણા સુરવીર હરિભક્ત હતા. તેમણે સ્ત્રીનો ત્યાગ કરી દીધો હતો. અતિ તીવ્ર વૈરાગ્યવાળા હતા. ભોજાચારણ, માચા ખાચર આદિ દરબારોને પણ સત્સંગ કરાવનારા હતા, તેથી તેમના ગુરુ ગણાતા. કુસંગીઓ ઉપર તેમની ધાક હતી. મોટા રાજાઓ પણ તેમનું સન્માન કરતા. ભોજાચારણની બહુ સરસ વાતો છે. ઉપર ગણાવેલા કાઠી દરબારો અને બીજા પણ શ્રેષ્ઠ હરિભક્તોને દરબાર શ્રી અખાભાઈએ એક એક સાલ ઓઢાડી, બીજા પાર્ષદોને એક એક વસ્ત્ર ઓઢાડીને તેમની પણ પૂજા કરી. શ્રીહરિની સાથે જે વિપ્રો રહ્યા હતા તે બધાની યથાવિધિ પૂજા કરી. તેમને એક એક સોનામહરનું દાન આપ્યું. શ્રીહરિનો જય જયકાર કરાવ્યો. દરબારગઢમાં જે રાણી હતી તેમણે રાજકુમારો સાથે અલગ અલગ ઘણી પૂજા પહોંચાડી હતી. મોતી ભરેલા સોનાના થાળ મોકલ્યા હતા. વસ્ત્રોનો અને ઘરેણાઓનો કોઈ પાર ન હતો. મોતીના મોટા મોટા હાર મોકલ્યા હતા. કેસર મેળવેલું ચંદન રાણીઓએ પોતાને હાથે ઘસીને તૈયાર કર્યું હતું. તેમાં કસ્તુરી અને અત્તર મેળવીને સુગંધિત કર્યું હતું. રાજકુમાર જે પૂજા લાવ્યા હતા તે શ્રીહરિની આગળ મૂકી દીધી. પછી યથાવિધિ પૂજા કરી. તેમાં મોતીના હાર હતા તે શ્રીહરિને પહેરાવ્યા. પછી અખાભાઈએ હાથ જોડીને કહ્યું, હે મહારાજ, મારી એક વિનંતી છે, તેને સાંભળો. જે સ્થળે આપના ચરણ ફર્યા હોય ત્યાં યમદૂતનું જોર રહેતું નથી. પ્રભુ, એટલા માટે આપ અમારા મહેલમાં ચરણ પાડો, પધરામણી કરો, અમારા બાળબચ્ચાઓને દર્શન આપો. જેને આપના ચરણનો સ્પર્શ થાય તેના કરોડો પ્રકારના પાપ ધોવાઈ જાય છે. જે આપનાથી છેટા રહે છે તે કરોડો યુગ સુધી દુઃખી રહે છે. અમારે તો એક આપનું કામ છે, એક આપને શરણે રહેવું છે. એમાં જ અમે અમારી મોટી પ્રતિષ્ઠા માની છે. હે તાત, આપ અમારી સાથે પધારો. બીજા લોકો ભલે અહીં બેસી રહે, દરબાર અખાભાઈનો શુદ્ધ ભાવ દેખીને અતિ પ્રસન્ન થઈને શ્રીહરિ રાજાના મહેલ તરફ પધાર્યા. દરબારના પુત્રને શ્રીહરિએ સાથે લીધા. મહેલમાં ગયા, ત્યાં સોનાની હિંડોળા ખાટ ઉપર તેમને પધરાવ્યા. રાણીની સાસુ કેસુબા કરીને હતા. તે ઘણા સારા સત્સંગી હતા. તેઓ ઉત્તમ પ્રકારના વિવેકને જાણતા હતા. ધર્મની દ્રઢ ટેકને ધારી રહેલા તેઓ શ્રીહરિના ચરણમાં નમી પડ્યા. તેમણે જે હરિભક્ત રાણી હતી તે સહુને બોલાવી અને શ્રીહરિને પરમ પિતા માનીને તેમને શ્રીહરિના ચરણોમાં પગે લગાડી. રાણીઓના મુખ ઉપર ઘૂંઘટ કઢાવી ઘૂંઘટ હતા તે કઢાવી નાખીને તેમને શ્રીના દર્શન કરાવ્યા. ઘણી સમજદાર ડાહી રાણીઓએ શ્રીહરિની મૂર્તિને પોતાના હૃદયમાં ધારી લીધી. આવી રીતે રાણીવાસમાં જઈને ભગવાન શ્રીહરિએ પધરામણી કરી.
રાણીઓને ભગવાન શ્રીહરિના દર્શન થયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂરમાં અખાભાઈએ સંત હરિભક્તોની પૂજા કરી અને શ્રીહરિએ રાણીવાસમાં દર્શન આપ્યા એ નામે 17મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.